પહેલી જાન્યુઆરી 2023 જ્યારે આપણે બધા એકબીજાને હેપી ન્યુ યર વિશ કરતા હતા ત્યારે તહેરીકે તાલિબાન એ પાકિસ્તાન કરીને એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જે પાકિસ્તાનમાં છે એણે પોતાના કેબિનેટ મંત્રીઓ જાહેર કર્યા હતા. આ કેબિનેટ એજ્યુકેશન ડિફેન્સ અને ફતવા જાહેર કરવાવાળું પણ એક કેબિનેટ એ લોકોએ સિલેક્ટ કર્યું હતું જેના મંત્રીઓ જાહેર કર્યા હતા. હવે પાકિસ્તાનમાં ઓલરેડી એક સરકાર છે જેમાં કેબિનેટ મંત્રીઓ પણ છે. આ પાકિસ્તાનનો મેપ છે જેમાં આપણે રેડ કલરમાં જોઈશું તો આ તાલિબાનના ધબધબાવાળા એરિયાઝ છે પાકિસ્તાનમાં, એમાં નોર્થ ઝોન અને સાઉથ ઝોનમાં અલગ અલગ મંત્રીઓ જાહેર કર્યા છે TTPએ. તો સવાલ મને એ થાય છે કે જેમ બાંગ્લાદેશ છૂટું પડ્યું પાકિસ્તાનથી, એવી રીતે શું ફરીથી પાકિસ્તાનના ભાગલા થવાના છે? અને જવાબ જો તમે મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજી ઠક્કર. આ તહેરી કે તાલિબાને પાકિસ્તાન છે શું? એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અને એમની ડિટેલ લેવા માટે હું અમેરિકાની ઇન્ટેલિજન્સ સર્વિસીસની વેબસાઇટ પર ગયો તો મને ખબર પડી કે આ ગ્રુપની શરૂઆત 2007માં થઈ હતી. જે અફઘાનિસ્તાનવાળું તાલિબાન છે ને, બસ એવી જ વિચારધારા રાખે છે તહેરીકે તાલિબાન એ પાકિસ્તાન કે પછી TTP. અને 2007થી અત્યાર સુધી ઘણા બધા લીડર્સ આવ્યા. અત્યાર સુધી એ લોકો ટેરરિસ્ટ અટેક્સ કરતા હતા જેમાં સાદા નાગરિકો એટલે સિવિલિયન્સને પણ ઈજા થતી હતી. પણ એમનો હાલનો જે લીડર છે નૂરવાલી મહેસૂદ, જેનું બીજું નામ અબુ મનસૂર આસિમ છે, એમણે ચોખ્ખે ચોખ્ખો એક ફતવો જાહેર કર્યો હતો કે કોઈ પણ નાગરિકને ઈજા ના થવી જોઈએ આ ગ્રુપથી. આ ગ્રુપનો હેતુ એટલો ને એટલો જ છે કે પાકિસ્તાનની મિલિટરી અને પોલીસ સર્વિસીસમાં જેટલા લોકો છે એમને હાનિ પહોંચાડવી અને પાકિસ્તાનમાં ઇસ્લામિકના શરિયા કાયદા લાગુ પડે ને, એ એમનો મેઇન હેતુ છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે જે બોર્ડર છે એમાં ત્યાં જે ટ્રાઇબલ્સ વસે છે ને, એમાં આ ગ્રુપ બહુ જ ફેમસ છે. અને હું તમને થોડી ટાઈમલાઈન કહું ને, તો ઓગસ્ટ 2021માં અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું અને અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની સ્થાપના થઈ. તહેરીકે તાલિબાને પાકિસ્તાન એટલે TTP પાકિસ્તાનમાં તો ખાસા બધા વર્ષોથી સક્રિય હતું જ, પણ નવેમ્બર 2021માં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે મીડિએશન કર્યા વચ્ચે પડીને પાકિસ્તાન અને TTPની વચ્ચે સીઝ ફાયર જાહેર કરાયા. પાકિસ્તાનના ત્યારના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાને એવું પણ જાહેર કર્યું કે જો TTPના દરેક મેમ્બર પાકિસ્તાનનો કાયદો સ્વીકારી લે છે ને તો એમના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે. પણ ડિસેમ્બર 2021 આવતા આવતા આ પીસ ટોક્સ નિષ્ફળ રહ્યા. એના લીધે થઈને TTPએ પાકિસ્તાન ઉપર ઘણા બધા હમલા કર્યા. આ હમલાના જવાબમાં એપ્રિલ 2022માં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં જે TTPના બેઝ હતા, હેડક્વાર્ટર્સ હતા, એના ઉપર ઘણી બધી એર સ્ટ્રાઇક્સ કરી. આ એર સ્ટ્રાઇક પાકિસ્તાને કરે એ સ્વીકારી નથી, પણ આ એર સ્ટ્રાઇકમાં ઘણા બધા સિવિલિયન્સ અને બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ એર સ્ટ્રાઇક પછી તરત જ મે 2022માં જે ઈદનો મહિનો હતો એમાં સીઝ ફાયર ઘોષિત કરી દીધું TTP અને પાકિસ્તાનની વચ્ચે. મે ખતમ થયો એના પછી જૂનમાં ફરીથી આ સીઝ ફાયર એક્સટેન્ડ કરવાની પણ વાતો થઈ અને એક્સટેન્ડ પણ થઈ ગયું અને પાકિસ્તાન અને TTPની વચ્ચે એક પ્રકારનો શાંતિનો સમય રહ્યો નવેમ્બર 30, 2022 સુધી. 30મી નવેમ્બર 2022ના દિવસે આ સીઝ ફાયરનો અંત કરી દેવામાં આવ્યો અને એના પછી પાકિસ્તાનના મિલિટરી ટાર્ગેટ્સ ઉપર, પાકિસ્તાનના પોલીસવાળા ઉપર ઘણા બધા હમલા TTPએ કર્યા. ઘણા બધા પોલીસવાળાઓને કેપ્ચર કરીને બહુ જ ખરાબ રીતે એમનો જીવ લેવામાં પણ આવ્યો છે. 25મી ડિસેમ્બર 2022ના દિવસે અમેરિકાએ પોતાના નાગરિકોને એક વોર્નિંગ આપી જે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં છે કે ક્યારે પણ એક મોટો હમલો થઈ શકે. 1 જાન્યુઆરી 2023ના દિવસે TTPએ પોતાના કેબિનેટ મંત્રીઓ જાહેર કરી દીધા નોર્થ ઝોન અને સાઉથ ઝોન એટલે પાકિસ્તાનના મોટા મોટા બે પ્રોવિન્સીસમાં. આ અટેક્સ તો ચાલુ જ હતા, એની વચ્ચે પાકિસ્તાનના પંજાબ પ્રોવિન્સમાં 2 સિનિયર ISIના ઓફિસર્સને પણ મારી દેવામાં આવ્યા. TTPએ જવાબદારી નથી લીધી, પણ આ બંને એવા ઓફિસર્સ હતા જે TTPના ઘણા બધા ટેરરિસ્ટને ટ્રેક કરી રહ્યા હતા અને ઘણા બધા ટેરરિસ્ટ અને એમના વેપન્સને ઓલરેડી પકડ્યા હતા. આટલું જ નહીં, પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર અને ફોરેન મિનિસ્ટર ઉપર પણ ખતરો હોઈ શકે એવું 4 જાન્યુઆરી 2023ના દિવસે જાહેર થયું. એટલે શાહબાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારી પર પણ ખતરો હોઈ શકે એવા ઘણા બધા એસ્ટિમેટ્સ છે કે 7-10 હજાર ટેરરિસ્ટ TTPના મેમ્બર્સ છે અને એમના ફેમિલી મેમ્બર્સને ગણી તો 25-1 હજાર ટેરરિસ્ટ છે એમની પાસે.
આ એ તાલિબાનમાંથી છૂટું પડ્યું છે જે તાલિબાનને અફઘાનિસ્તાનમાંથી અમેરિકા જેવો અમેરિકા પણ ખાલી નહોતો કરી શક્યો અને 20 વર્ષમાં અમેરિકાએ હાથ ઊંચા કરીને ભાગી જવું પડ્યું. એ આતંકવાદીઓએ, એ તાલિબાની આતંકવાદીઓએ આજે પાકિસ્તાનનો એક ભાગ માંગ્યો છે અને ત્યાં પોતાની ગવર્મેન્ટ અનાઉન્સ કરી છે. બીજી બાજુ પાકિસ્તાનના ગવર્મેન્ટ ઓફિશિયલ્સ જ્યારે એવું કહે છે કે અફઘાનિસ્તાનનો સપોર્ટ છે ટીટીપીના ટેરરિસ્ટને, ત્યારે અફઘાનિસ્તાન ચોખ્ખે ચોખ્ખી આ વાતને ડિનાય કરે છે કે અમે કોઈને સપોર્ટ કરતા નથી. ટીટીપીના બધા જ કેમ્પ્સ અને બધા જ ટેરરિસ્ટ પાકિસ્તાનની અંદર જ વસે છે. હવે આજે જ્યારે પાકિસ્તાનના અલગ અલગ પ્રોવિન્સમાં નવી ગવર્મેન્ટની ઘોષણા થઈ છે અને પાકિસ્તાન એક સિવિલ વોર તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે મને તો આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ જયશંકરની આ વાત યાદ આવે છે. ઇફ યુ હેવ સ્નેક્સ ઇન યોર બેકયાર્ડ, યુ કાન્ટ એક્સપેક્ટ ધેમ ટુ બાઇટ ઓનલી યોર નેબર્સ, ઇવેન્ચ્યુઅલી ધે વિલ બાઇટ ધ પીપલ હુ કીપ ધેમ ઇન ધ બેકયાર્ડ. એમણે હિલેરી ક્લિન્ટનની એ વાત યાદ કરી જ્યારે એમણે કીધું હતું કે અગર તમે સાપનો ઉછેર કરશો કે તમારા પડોશીને જ ડસે તો એ સાપ કદાચ આજે તમને પણ ડંખ મારી શકે છે. શું પાકિસ્તાનના ભાગલા પડશે કે નહીં એના વિશે તમે શું કહેવા માંગો છો મને કમેન્ટમાં જણાવો. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.